એ જી તમે વેલા વેલા એ જી પાટે રે રે પધારો રે શિવજી ના સોરો તમે વેલા વેલા પાટે પધારો શિવજીના સ્વરૂપનું. મિત્રો, આ શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવની પૂજા જ્યારે થાય છે, કોઈ દેવસ્થાન બાકી, કોઈ દેવાલય બાકી ન હોય. અને કહેવાય ગયો સાહેબ, જે ગામમાં શિવ મંદિર ન હોય એ ગામને શમશાન કહેવામાં આવે છે. આપણા ભારત વર્ષનો કોઈ એવું ગામ બાકી ન હોવું જોઈએ કે જ્યાં રામજી મંદિર ન હોય, જ્યાં શિવજી મંદિર ન હોય. આવશ્યકતા છે. ઘણા ઘણા માણસો એમ કે ભાઈ મંદિરોમાં રૂપિયા નાખો, એની કરતા કંઈક વ્યવસ્થાઓ વધારો. અરે, અથવા તો ઘણા માણસો એમ કે સુકામાં રામ કથાઓમાં, શિવ કથાઓમાં, ભાગવત કથાઓમાં, ભજનોમાં, પ્રોગ્રામોમાં તમારો સમય બગાડો છો. પાછા એવું કે 21મી સદી છે, જેની પાસે પૈસો હશે એ માણસ મોટો કહેવાતો હશે. નહીં સાહેબ, આ 21મી સદી છે, જેની પાસે જાજી બુદ્ધિ એ મોટો કહેવાતો હશે. હા, એક સમય હતો જેની પાસે પશુધન વધારે હોય એ મોટો માણસ. પાછો સમય બદલ્યો, જેની પાસે જાજા હથિયાર, ગાય વાળે ગોવાળ મારે એની તલવાર, એ મોટો કહેવાતો. એ પછી એક સમય એવો આવ્યો જેની પાસે જાજી જમીન, મોટો જાગીરદાર, એ મોટો કહેવાતો. એ પછી એક યુગ એવો આવ્યો જેની પાસે જાજા પૈસા, એ મોટો કહેવાતો. પણ કહેવા ગયો સાહેબ,
આ સમય એવો છે જેની પાસે જાજી બુદ્ધિ. પશુધન હોય, હથિયારો હોય, આ યુગ યંત્ર મંત્ર તંત્ર થી આ બધું હાલ્યું આવે છે, સમય ફરતો જાય, પણ આ બધામાં શિવ કૃપા હોવી જરૂરી છે, રામ કૃપા હોવી જરૂરી છે, કૃષ્ણ કૃપા હોવી જરૂરી છે. કૃપા વગર કોઈ વસ્તુ નથી મળતી. આમાં તમે સાંભળી લો કે આનાથી શું થાય, આનાથી તમારી બુદ્ધિમાં વધારો થાય. આ 21મી સદી બુદ્ધિ માટે છે. ગણપતિ છે એ રિદ્ધિ સિદ્ધિનો દાતા છે દરેક કાર્યમાં. અને આમ તો જો કે મહાદેવનો આખો પરિવાર પૂજાયો, આવો કોઈ દેવ નહીં સાહેબ, એની પંચાયત તો જવો. શિવ તું તો રાજનીતિ માં કાક બાપુ એ ખૂબ લખ્યું છે આના માટે. તું કેવો કેવો મારા બાપ, તું હોશિયાર છો એ તો જો. અને કેવા ગયો સાહેબ, કોઈ પણ પરિવારમાં નાના મોટા વાદ વિવાદ ચાલતા જ હોય, પણ એ વિવાદમાં મુક્ત થવું હોય ને તો એકવાર શિવના દર્શન કરી આવજો, શિવના મંદિરમાં ડોક્યું કરજો. કેવા હાલો, તમે ધાર્મિકતા ને આધ્યાત્મિકતા ને ઘણી એક બાજુ મૂકી ગયો, પણ વ્યવહારિક તો તમે જુઓ આ મહાદેવની કેવી પંચાયત છે, શિવ પંચાયત જેને કહેવામાં આવે. એમાં પાંચે પાંચ દેવની હાજરી તો હોય, યજ્ઞ હોય એટલે યજ્ઞદેવની હાજરી હોય, સૂર્યદેવની હાજરી હોય, પણ એના પોતાનો પરિવારની પંચાયત તમે જુઓ. જો શિવ મંદિરમાં જાઓ એટલે મહાદેવ તો હોય જ, મહાદેવ હોય, એના પાછળના ભાગમાં સીધી ભવાની ઊભી હોય, માં પાર્વતી, સેજ અંદર ગોખલામાં ડોક્યું કરો તો એ ગંગાની મૂર્તિની અહીંયા સ્થાપના હોય. થોડાક બારા આવો એટલે કશ્યપ કાસબો, એની બાજુમાં જવો તો નંદી પોઠીઓ, ધર્મનું પ્રતિક એટલે એ બળદ જે કયો તે. આ બધા ભેગા છે, લ્યો ભગવાન શિવની ડોકમાં હતા કે સાપ, ગણપતિનું વાહન હતા કે ઉંદર, માં ભવાનીનું વાહન હતા કે હાવજ સિંહ. આ બધા નગર વિરુદ્ધાર્થી છે, પણ રહે છે બધા ભેગા. શિવે કેવું ગોઠ્યું ખબર, પોઠિયો કાંઈ આઘા પાછો થાય એનું વાહન એટલે એ ભવાનીને કહે જો મારો પોઠિયો, એટલે એના સિંહને સૂટો કરે. હાવદ ને સિંહ ને બને નહીં એટલે એનથી દબાઈને પોઠ્યો રે. પાછું જો કાર્તિકેયનું વાહન મોર છે, ભગવાન શિવની ડોકમાં નાગ છે, નાગ કાંઈક આડાવળો થાય એટલે ભગવાન મહાદેવ આમ કાર્તિકે આમ જો એટલે મોર ને છૂટો કરે, મોર નો ખોરાક સાપ છે. પાછું જો ગણપતિનું વાહન ઉંદર, એ ઉંદર કાંઈ કે આડાવળો થાય તો એનો ખોરાક, ઉંદર છે એ નાગનો ખોરાક છે, એટલે ગણપતિ છે જ ભોળાના થામું જોવે એટલે બોલો સાપ આમ હેલાનો મારે તો ઉંદર ચું ચું કરતો બેહી જાય. આ પ્રતિક એ દેખાડે કે ઘરમાં આવી બધી વાત વિખવાદ હાલતો હોય, પણ આવા પ્રતિકો જો એક મંદિરમાં રહેતા હોય તો ભલા માણા, આપણે તો માણા છે, ખાલી વિચાર આડાવળા છે, એ એક થી કેમ ન રહી શકે. આ મહાદેવની પંચાયત છે આખી. અને એમાં ગણપતિ મહારાજ એમના દીકરા એ બુદ્ધિનો દાતા છે, એ રિદ્ધિ સિદ્ધિનો દાતા છે, ગુણોનો પતિ છે. માણસમાં એક ગુણ હોય પણ આ તો ગુણોનો પતિ પોતે છે, એ મહાદેવ છે, તમામ દેવોનો ઈષ્ટ, એ બધાથી મોટો. પાછો દરેક દેવની વિધિમાં પહેલી પૂજા પછી ગણપતિની કરવી પડે, કારણ કે એ ગુણોનો પતિ છે. પ્રાણીઓમાં ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે અર્જુન સિંહ મારી વિભૂતિ છે, તો પ્રાણી જગતમાં દરેક જગત એમ કહેવાય તાકાતવાનમાં તાકાતવાન કોઈ પ્રાણી હોય તો એ સિંહ છે. સાહેબ આ બધા એક મંદિરમાં એનું કારણ એટલું જ. આજની યુગમાં આપણે જોવું જોઈએ તો જીવ હિંસા ન થાય, તમામ પ્રાણીઓ ઉપર મારો ને તમારો પ્રેમ વધે. મોર એટલે પક્ષીનું પ્રતીક આવી ગયું, ઉંદર એટલે ભૂગર્ભના એમ કહેવાય પ્રાણીનું પ્રતીક આવી ગયું, સાપ એ પણ ભૂગર્ભનું પ્રાણી એમ કહેવાય જીવ છે એનું પણ પ્રતીક આવી ગયું,
પોઠિયો કાસબો છે એ જળનું પ્રતીક છે, જળનું પ્રાણી છે. અને નંદી ને હાવજ એ ધરતીનો ઉપર જીવનારા છે. આ ત્રણેય લોકના તમામ જીવોનું આપણે રક્ષણ કરવું જોઈએ એ મહાદેવ આપણને દેખાડે છે કે આ તમામ પ્રાણીઓ છે એ બધા કલ્યાણકારી છે. વાત એટલી છે સાહેબ, આ શ્રાવણ મહિનામાં બસ આ મહાદેવની આરાધના કરવાથી, અને એટલી આરાધના નહીં, આ બધી વાતો અનેક વાતાઓ છે, ગોતી લેજો સાહેબ, આનાથી જીવન જીવવાના કેળા મળે છે. હવે જ્યારે બે દીકરાને પરણાવવાની વાત આવી કાર્તિકેયને અને ગણપતિને, તો મહાદેવે કીધું કે જે શ્રેષ્ઠ હોય, સામા વાળા એવું કીધું છે કે શ્રેષ્ઠ તમારો જે દીકરો હોય એને મારે દીકરી દેવી છે. શિવકથામાં એનો ઉલ્લેખ છે, વ્યવસ્થિત વાંચી લેજો સાહેબ. તાકે તો શ્રેષ્ઠ કોને કેવો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા પહેલી કરલી એ શ્રેષ્ઠ. કાર્તિકે તો રાજીના રેડ થઈ ગયા, કારણ કે પોતે આમ પોરહીલા હાવ કોટા જેવા, અને પાછું એનું વાહને મોર, ગણપતિ તો પંડે ઝાડા લંબો ધરમ. ગણપતિએ વિચાર કર્યો, વાહન એ ઉંદડ્યો, હવે જવું ક્યાં, ઓલો તો મોરને લઈને તો ફફડાટી કાર્તિકે નીકળી ગયા. પણ કૈલાસમાં બેઠેલ મહાદેવ અને મા ભવાનીને એક જગ્યાએ ગણપતિએ બેસાડી અને એની સાત પ્રતિજ્ઞા કરી, ગણપતિ શું કરો છો? અને ત્યારે ગણપતિ મહાદેવને કહે છે, પિતાજી માવતરથી મોટું આ પૃથ્વી પણ ન હોઈ શકે, અને એણે ઈ જ ન હોત તો મેં પૃથ્વી પણ ન જોઈ હોત, કારણ કે માનો કોઠો પૃથ્વી કરતા એ કોઠો મોટો છે. એટલે માવતરની પ્રતિજ્ઞાથી આ દુનિયામાં કોઈ મોટું ન હોઈ શકે. કાર્તિક તો એક પ્રદક્ષિણા કરશે, મેં તો સાત પ્રતિજ્ઞા એમ કહેવાય પ્રદક્ષિણા કરી લીધી છે, અને બુદ્ધિમાં શ્રેષ્ઠ ગણાના, અને રીધીને સીધી એમ કહેવાય કે એને વૈરા છે. અને ત્યારથી આપણે દેવોમાં સર્વશ્રેષ્ઠ તરીકે પહેલી પૂજા કોઈ થતી હોય તો એ ગરબા ગણેશની થતી હોય, અને એ શ્રાવણ મહિનામાં આપણે બધાય સાથે મળીને આવા ભગવાન મહાદેવનું ભજન કરીએ. અસ્તુ, જય શ્રી રામ.